नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती चैप्टर नंबर 4 मारा राहबर अहमद जलालुद्दीन डॉक्टर एपीजे अब्दुल कलाम लिखिता पाठ छे। अने सौथी पहला आपणे खूब झड़पथी एमना परिचय तरफ आगळ वधीए। अब्दुल कलाम विषय आप सौ जाणो छो, आपणा राष्ट्रपति ए उपरांत मिसाइल मैन तरीके जेमने आपणे ओळखीए छीए एवा अब्दुल कलाम। जन्म तमिलनाडु राज्यमां आनी बाजूमां आवेला रामेश्वर गाममां थयो हतो। विद्यार्थी मित्रों, आपनी पासे टेक्स्टबुक छे अने टेक्स्टबुकना पेज नंबर 13 पर आप आ पाठनी समजूतीमां साथे साथे जोडाशो। तमिलनाडु राज्यमां आवेला रामेश्वरमां तेमनो जन्म थयो अने तेमना पितानुं नाम जैनुलब्दीन अने मातानुं नाम आशियाम्मा। तेमनुं प्राथमिक शिक्षण रामेश्वरमां ज थयुं हतुं। माध्यमिक शिक्षण रामनाथपुरममां अने उच्च शिक्षण तेमणे तिरुचिल्ली पिल्लीमां मेळव्युं। ए पछी मद्रास इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी MIT जेमां तेमणे दाखल थई एरोनॉटिक्सनो गहन अभ्यास कर्यो। भारतीय अवकाश विज्ञान रॉकेट विज्ञानी सिद्धिओ द्वारा भारतना उच्च कक्षाना वैज्ञानिक तरीकेनी नामना तेमणे प्राप्त करी हती। તેઓ વૈજ્ઞાનિક હોવા ઉપરાંત ઉચ્ચ આધ્યાત્મિક રસ ધરાવતા હતા। ઇન્ડિયા અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ અને ઇગ્નાઇટેડ માઇન્ડ એ તેમણે અંગ્રેજીમાં લખેલા પુસ્તકો છે। ભારત સરકારે તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્નથી નવાજ્યા હતા, એ એમની વિશેષતા છે। એક સમયે તેઓ ભારતના રાષ્ટ્રપતિ હતા। તેમણે અરુણ તિવારીના સહકારથી પોતાની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર એ લખી અને ગુજરાતીમાં એ આત્મકથાનો અનુવાદ અગનપંખ નામે જાણીતો થયો। વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત જે પાઠ છે એક આત્મકથાનો એક ખંડ છે। એમણી પોતે જે અબ્દુલ કલામે આત્મકથા લખી છે, જેમ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો છે, એવી જ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથાનો જ એક ભાગ અહીંયા આપણને મૂકવામાં આવ્યો છે, જેમાં બાળ અબ્દુલ કલામ જ્યારે બાળક હતા એ સમયે એમની જે જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની જે વૃત્તિ હતી, એનો જ એક ઝલક આપણને આ પાઠની અંદર બતાવવાનો પ્રયત્ન થયો છે। આ જિજ્ઞાસુ બાળ કલામ ઉપર જલાલુદ્દીનની કર્તવ્ય નિષ્ઠા, જલાલુદ્દીન એટલે એમના પિતરાય ભાઈ છે અને પાછળથી એમની સાથે એક સગપણ પણ બંધાય છે કે જેમાં અબ્દુલ કલામના બહેન સાથે એ જલાલુદ્દીનના નિકાહ પડાય છે। સઘન પુરુષાર્થ, કર્તવ્ય નિષ્ઠા, વફાદારી અને ખુદા પરિસ્થિતિની અમિટ છાપ પડી છે। કુદરતના અવનવા રહસ્યો, કુદરતના જે રહસ્યો છે એ આ નાનકડા બાળ માનસ ઉપર સતત એ પ્રશ્નો એના મનમાં રમ્યા કરતા। અસીમ અવકાશ અને અદ્ભુત ખગોળીય ઘટનાઓની બાળ સહજ કુતૂહલતાએ 8 વર્ષના કિશોર જોડે 23 વર્ષના યુવાન જલાલુદ્દીનની મૈત્રીએ ઉંમરના ભેદને ઓગાળી દીધો છે। 8 જ વર્ષના જે અબ્દુલ કલામ હતા અને જલાલુદ્દીન 23 વર્ષના, પણ એ બંને વચ્ચે એવી મૈત્રી, એવો સંબંધ, એવી દોસ્તીનો સંબંધ બંધાયો કે એ ઉંમરનો ભેદ છે એ કંઈક ખોવાઈ ગયો। કુમળા માનસ ઉપર ઝીલાયેલા આત્યંતિક ઈશ્વર નિષ્ઠા અને સર્વધર્મ સમાદરના જીવન મૂલ્યો મોટી ઉંમરે ડોક્ટર કલામ સાહેબને કેવા માનવતાવાદી વિશ્વ નાગરિક બનાવે છે તેમજ તેનું જીવંત ઉદાહરણ અહીં જોવા મળે છે। જીવનના વિવિધ તબક્કે ઉભા થતા પ્રશ્નો, ગંભીર કટોકટીવાળા પ્રસંગોએ અપાતું મૈત્રીયુક્ત માર્ગદર્શન, કોઈ પણ સમયે અબ્દુલ કલામને કંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તો દરેક મૂંઝવણ એ પછી આધ્યાત્મિક બાબતની હોય, સામાજિક બાબતની હોય, વ્યક્તિગત હોય, એ દરેક મૂંઝવણમાં એક મિત્ર અને સાથે એક માર્ગદર્શક જલાલુદ્દીન બન્યા છે। અને એ ઝીણી કાળજી ભાવિ મિસાઇલ મેનની ઘડતર પ્રક્રિયાનો સાધંત આલેખ બખૂબી રજૂ કરે છે। એક ભવિષ્યનો મિસાઇલ મેન બનવાના બીજ છે એ જલાલુદ્દીન ત્યાં જ રોપે છે।
જન્મતું પ્રત્યેક બાળક ડોક્ટર કલામ બની શકે જો તેને બચપણમાં જ જલાલુદ્દીન મળી શકે। બાળક નાનું છે ત્યારે જ એને તમે ઘડી શકો છો। અને એનું ઉત્તમ ઉદાહરણ અહીંયા બહુ જ નાનકડું આ એક સેન્ટેન્સ છે કે બચપણમાં જ જો જલાલુદ્દીન મળી જાય તો દરેક બાળક એપીજે અબ્દુલ કલામ બની શકે। ડોક્ટર અબ્દુલ કલામની માય જર્ની આત્મકથા મારી જીવન યાત્રાનો અનુદિત અંશ અહીં લીધો છે। એમની આત્મકથાનું નામ છે માય જર્ની અને એનો જ એક અંશ જેને ગુજરાતીમાં જીવન યાત્રા એ ટ્રાન્સલેટ કર્યું છે, અનુવાદ કર્યો છે અને એનો જ એક અંશ અહીંયા મૂકવામાં આવ્યો છે। આત્મકથાનો રસપ્રદ અનુવાદ કર્યો છે ખ્યાતિ ખોરાડે, એટલે ખ્યાતિ ખોરાડે જે અનુવાદ કર્યો છે એ જીવન યાત્રામાંથી લીધેલો આ એક નાનકડો અંશ છે। જોઈએ। મારા સદનસીબે જિંદગીના દરેક મોડ પર મને એવા રાહબર મળ્યા છે જેમણે મારી કારકિર્દીની યોગ્ય ઘાટ આપ્યો છે। અબ્દુલ કલામ કહે છે મારી જીવનના દરેક મોડ ઉપર મને એક એવા રાહબર હંમેશા મળ્યા છે જેને મારા જીવનને ઘડ્યું છે। જરૂર પડીએ મારા વિચારોને વળવા માટે સુંદર દિશાઓ પણ આપી છે। કદાચ મારા વિચારો છે એ યોગ્ય જગ્યાએ એ વિચારતા ન હોય તો મારા વિચારોની યોગ્ય દિશા આપવાનું કામ પણ આ રાહબરે કર્યું છે। મારા જીવનમાં આ રાહબરોનો ફાળો ઘણો કિંમતી રહી કહી શકાય। રાહબર, રાહ મતલબ રસ્તો, રસ્તો બતાવનાર જીવનના દરેક મોડ ઉપર મને મળ્યા છે। જ્યાં જ્યાં હું કંઈક અટવાયો છું ત્યાંથી મને એક નવો રસ્તો બતાવનાર રાહબર મળ્યા છે। અનેક જીવનના આ તબક્કે મારી વ્યસ્તતા ઓછી થઈ હોવાથી મને સમય મળે ત્યારે હું આ બધી જ વ્યક્તિઓને પ્રેમથી સતત યાદ કરવાનું પસંદ કરું છું। હવે જે જીવનની વ્યસ્તતા હતી એમાંથી હું થોડોક બહાર આવ્યો છું, થોડો મુક્ત થયો છું। સમય મળે ત્યારે મારા જીવનના તમામ રાહબરોને હું યાદ કરું છું અને એમના વિશે વિચારું છું। સૂરજની જેમ તેમણે મારા જીવનને રોશન કર્યું છે અને પવનની જેમ ડગલે ને પગલે મારો સાથ નિભાવ્યો છે। મારા જીવનનો આવો પહેલો રાહબર હું મારા પિતરાય અહેમદ જલાલુદ્દીનને ગણું છું। મારા જીવનનો પહેલો રાહબર, અબ્દુલ કલામ લખે છે કે મારા પિતરાય ભાઈ જલાલુદ્દીનને હું ગણું છું, અહેમદ જલાલુદ્દીનને। પછી એની વાત કરે છે શા માટે એમને રાહબર ગણે છે પહેલા। કારણ, 8-1 વર્ષનો હું હતો ત્યારે મારા પિતાએ હોડીનો વ્યવસાય શરૂ કરેલો। મારા પિતાને હોડી બાંધવામાં મદદરૂપ કરવા, બાંધકામમાં એને પણ ખૂબ રસ પડવાનું શરૂ થયું। જલાલુદ્દીન પણ રામેશ્વરમાં જ રહેતો અને મારા પિતાને હોડી બાંધવામાં મદદરૂપ કરતો। તેમના પિતાએ હોડી બાંધકામ કરવાનું શરૂ કર્યું અને જલાલુદ્દીન પણ તેમની સાથે જોડાયો અને હોડી બનાવવામાં, હોડી બાંધકામ કરવામાં તેઓ પણ સાથે જોડાયા। તે કારણે હું તેના ગાઢ પરિચયમાં આવ્યો। હું ઝીણવટપૂર્વક બાંધકામનું અવલોકન કરતો રહેતો। આ વાત આસપાસના બીજા કોઈની નજરમાં આવી નહીં, પરંતુ જલાલુદ્દીને તેની નોંધ લીધી। તેણે દરરોજ મારી સાથે થોડો વખત વાતો કરવાનું રાખ્યું। સ્વાભાવિક છે, વાતના કેન્દ્રમાં હોડી જ હોવાની, હોડી કેવી હોવી જોઈએ, કઈ રીતે બાંધવી જોઈએ, આપણે તેને કેવી રીતે રંગ કરીશું, એ બધી વાતો એ મને કરતો, મારા રસના વિષયને સિંચવામાં એણે બહુ મોટો ભાગ ભજવ્યો। હોડી તો બનીને તૈયાર થઈ ગઈ પણ અમારી દોસ્તીનો સિલસિલો અટક્યો નહીં। અમારી ઉંમરના ખાસા 15 વર્ષનો તફાવત હતો પણ આ તફાવત અમારી દોસ્તીને આડે કદી આવ્યો જ નથી। એ હોડી બનતી હોય, નાનકડા બાળ માણસ 8-1 વર્ષના અબ્દુલ કલામ એને જોઈ અને ઓબ્ઝર્વ કરે, કોઈની નજર એવી ન ગઈ પણ એમના પિતરાય ભાઈ જે અહેમદ જલાલુદ્દીન છે એ અબ્દુલને જોઈને એને વિચાર આવે કે આને કંઈક આ વિષય ઉપર જાણવું ગમતું લાગે છે। એટલે કંઈ પૂછે નહીં છતાં પણ હોડી કેવી રીતે બને, કેવી રીતે એને જોઈન્ટ કરી શકીએ, કેવી રીતે એ ચાલી શકે, આ બધી માહિતી એને આપે।
होड़ी तो बनी गई पण एमनी बन्ने वच्चेनी जे मैत्री छे जे दोस्ती छे जेमां 15 વર્ષનો ડિફરન્સ હતો એ પણ હવે રહ્યો નથી। અમારી મુલાકાત તો ચાલુ જ રહી પણ વાતના વિષયો બદલાતા ગયા। દરેક વખતે હોડી જ કેન્દ્રમાં નહોતી। દિવસો પસાર થતા ગયા। વર્ષો બાદ આજ જલાલુદ્દીન સાથે મારી મોટી બહેન ઝોહરાના નિકાહ થયા। દોસ્તી હવે સગપણમાં બદલાઈ ગઈ, તેથી આત્મીયતા પણ વધતી ગઈ। જલાલુદ્દીન સાથે વિતાવેલા મારા બાળપણના દિવસો હું યાદ કરું તો એ સંજોગોમાં એ સમયની અમારી મુલાકાતો મને સૌથી વધુ યાદ આવે છે। એ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જલાલુદ્દીન સાથે એક મૈત્રી સંબંધ કેળવાયો ને પછી વર્ષો પછી અબ્દુલ કલામના બહેન ઝહરાના નિકાહ એમની સાથે થયા, એટલે હવે એ સગપણ એટલે સાળા બનેવીનો જે સંબંધ છે એ હવે બંને વચ્ચે જોડાય છે। બંને વચ્ચે મુલાકાતો વધતી ગઈ। અમે અમારી મસ્જિદ શેરીમાંથી બહાર આવીને દરિયા તરફ ચાલી નીકળીએ, આમ ફરતા ફરતા મંદિરને ઓટલે આવીને અટકીએ। તો અહીંયા એક બિનસાંપ્રદાયિક આપણો રાષ્ટ્ર છે, આપણો દેશ બિનસાંપ્રદાયિક છે, કોઈ સંપ્રદાય સાથે જોડાયેલો નથી, એ વાતને પણ સીધી રીતે જ અહીંયા આત્મકથામાં આપણે સ્પર્શ કરી શકીએ છીએ। મસ્જિદ શેરીમાંથી બહાર નીકળીએ, દરિયા પાસે જઈ અને રિટર્ન જ્યારે આવે છે તો મંદિર પાસે થઈ, એટલે મંદિરના ઓટલે રામેશ્વરનું મંદિર જે હિન્દુ ધર્મની અંદર પવિત્ર ધર્મસ્થાનોમાંનું એક છે, એટલે ત્યાં જઈ મંદિરને ઓટલે આવીને અટકીએ। સાંજ પડવા આવી હોય એટલે બજારમાં યાત્રાળુઓની ચહલ પહલ ચાલતી હોય। સાંજ પડે એટલે યાત્રાળુઓ જેટલા પણ ગયા હોય એ બધા સાંજે આસપાસ બજારમાં કે મંદિરની આસપાસ ચહલ પહલ કરતા હોય। મંદિરનો રસ્તો પણ તેમની ભીડથી એકદમ જીવંત બની ગયો હોય। મંદિરનો રસ્તો પણ થોડી ભીડ, થોડી ગીર્દી, ટ્રાફિક હોય અને આખો રસ્તો આમ જીવંત બની ગયો હોય। કેટલાક મંદિરની પ્રદક્ષિણા કરતા હોય તો કેટલાક નીચે નમીને મંદિરના પગથિયાની રજ માથે ચડાવતા હોય। કોઈક વળી ઘરડા મા બાપને દર્શન કરાવવા નીકળ્યું હોય તો બંનેના હાથ ઝાલી ટેકો આપીને મંદિર તરફ તેમને દોરી જતું નજરે ચડે। સંધ્યાકાળે મંદિરના પવિત્ર અને આધ્યાત્મિક માહોલમાં ક્યારેક અમે પણ ભગવાનની વાતો પર ચડી જતા। એટલે મુલાકાતો, મૈત્રી સંબંધ, પછી સગપણ, એમની દોસ્તી છે ગાઢ બનતી ગઈ, રોજ સાંજે બંને સાથે ચાલવા જાય, એ શેરીમાંથી મસ્જિદ પાસેથી નીકળી અને દરિયા પાસે થઈ અને રામેશ્વર મંદિરના ઓટલે બેસી અને રિટર્ન થતા હોય, એ ઓટલે બેસે ત્યારે જે એમને આંખોની સામે દ્રશ્ય દેખાય છે એનું પણ અહીંયા વર્ણન કર્યું છે, અને કોઈક વખત ત્યાં જ બેઠા બેઠા એ ભગવાનની વાતો એ પણ ચડી જતા। જલાલુદ્દીન આસ્તિક તો હતો, આસ્તિક મતલબ ઈશ્વરમાં જેને શ્રદ્ધા હોય, ઈશ્વરમાં જેને ભરોસો હોય એને આપણે આસ્તિક કહીએ છીએ, અને જે ઈશ્વરમાં માનતા ન હોય તો એને આપણે નાસ્તિક કહીએ છીએ। પરંતુ જલાલુદ્દીન આસ્તિક હતા, પણ ખુદા અંગેની તેમની માન્યતા મારા પિતાની આસ્તિકતા કરતાં અલગ હતી। પણ ખુદા અંગેની જે માન્યતા છે એમના પિતાની જે આસ્થા છે એના કરતાં અલગ હતી। મારા પિતા ઇસ્લામના રીતિરિવાજોનું પાલન કરવામાં માનતા, મારા પિતા છે એ ઇસ્લામના રીતિરિવાજોનું પાલન કરવામાં માનતા। 5 વખતની નમાજ રિવાજ ખાતર કરવાના બદલે સાચા દિલથી અદા કરતા। રિવાજ ખાતર 5 નમાજ પઢવી એવું નહીં કે નમાજ પઢવાની છે એટલે નમાજ પઢવી એવું પણ નહીં, પણ સાચા દિલથી નમાજ પઢતા 5 વખત। તેમનો ખુદા તેમના માટે સર્વોપરી હતો, તેમની બંદગી તેઓ ગંભીરતાપૂર્વક કરતા। આપણે જેમ ખાઈએ પીએ કે શ્વાસ લઈએ તેવી જ સહજતાથી આ બંદગી તેમના દૈનિક ક્રમમાં સામેલ થઈ ગઈ હતી। બંદગી, દુઆ, 5 સમયની નમાઝ અને સાથે સાથે એ નમાઝ એટલે જેમ આપણા જીવનની જે રૂટીન પ્રક્રિયા છે, ખાઈએ પીએ સૂઈએ, એવી જ એક રોજબરોજની પ્રક્રિયા આ એમની બંદગી બની ગઈ હતી। જલાલુદ્દીનની આસ્થા જરા જુદી, આ વાત કરી અબ્દુલ કલામના પિતાની, પણ જલાલુદ્દીન આસ્તિક હતા પણ એમની આસ્થા મતલબ શ્રદ્ધા કંઈક અલગ હતી।
તેમના માટે ખુદા એક દોસ્ત જેવો હતો, એક એવો ભરોસા પાત્ર દોસ્ત જેની સાથે નિખાલસતાથી વાતો કરી શકાય, એવું સમજતા કે ખુદા મારો મિત્ર છે અને હું એવો દોસ્ત કે જે નિખાલસતાથી આપણે બધી જ વાતો એમની સાથે કરી શકીએ, દિલ ખોલીને તેની સામે મૂકી દઈ શકાય અને કોઈ મુશ્કેલી હોય તો તેની આગળ રજૂ પણ કરી શકાય, એના માટે જાણે તેનો ખુદા જ હાજર હાજર હતો. પોતે કોઈ તકલીફ ખુદાને જણાવે તો ખુદા તેને હલ કરશે જ તેવો એને અડગ ભરોસો. કંઈ પણ પ્રોબ્લેમ, કંઈ પણ મુશ્કેલ છે, ખુદાને જણાવશે તો એ ખુદા એ પ્રોબ્લેમ સોલ્વ કરશે જ, કંઈ પણ મુશ્કેલીનો એ હલ નીકાળશે જ, એટલો એને ભરોસો. અમારી આવી બધી વાતો ચાલતી હોય ત્યારે હિન્દુ ભક્તો તેમની આરતી કે સંધ્યા પૂજા પણ કરતા હોય. આવી બધી વાતો ચાલતી હોય ત્યારે મંદિરમાં હિન્દુ ભક્તો છે એ આરતી પણ કરતા હોય, સંધ્યા પૂજા પણ કરતા હોય. એક જ સમયે દરરોજ આસ્થાના અલગ અલગ રૂપો મને જોવા મળતા, તેથી આ બધી જ બાબતોએ ખુદા માટેની મારી માન્યતાઓને ઘડવામાં ફાળો આપ્યો છે. રામેશ્વરના આ પવિત્ર વાતાવરણમાં સૌ કોઈ દિલથી પૂજા કરતા, પોતપોતાના સૈકાઓ જૂના ધર્મ અનુસાર કોઈની બંદગી તો કોઈની અર્ચના સતત ચાલતી. અહીં અજાન ત્યાં મંત્રોચ્ચાર, અજાન જે મસ્જિદની અંદર બોલવામાં આવતો એક આપણે જેમ હિન્દુ ધર્મની અંદર શ્લોક કહીએ છીએ, મંત્ર કહીએ છીએ, એવી રીતે ઇસ્લામ ધર્મની અંદર મસ્જિદમાં અજાન બોલવામાં આવે છે. તો અહીં અજાન છે ત્યાં મંત્રોચ્ચાર છે, અને દૂર દૂર દેવળમાં તેમની પ્રાર્થનાનો ભંડારો છે, એટલે દેવળ મતલબ ચર્ચ, ત્યાં પ્રાર્થનાનો ભંડારો છે. જો ભાવ બધાનો સરખો જ છે, બધાને પ્રાર્થના જ કરવાની છે, પણ પ્રાર્થના કરવાની રીત કદાચ અલગ અલગ છે, રસ્તો તો દરેકનો એક જ છે. તો આ પ્રાર્થના સાંભળનારો અલગ અલગ કેવી રીતે હોઈ શકે? એ તો એક જ છે, એને તમે ઈશ્વર કહો, અલ્લાહ કહો, ઈસુ કહો, કોઈ પણ નામથી બોલાવી શકો, એ માત્ર એક છે. એને માત્ર વિભાજિત કર્યા છે આ પૃથ્વી પરના લોકોએ. મારા મનમાં એ ખ્યાલ પાક્કો થઈ ગયો હતો કે અંતે તો ઉપરવાળો એક જ હશે, અલગ નહીં. તેમાં જલાલુદ્દીનને તો બધે જ ખુદાના દીદાર થતા અને તેની સાથે વાતો કરતો. આસ્થાનું આ સ્વરૂપ મને બહુ નવાઈ પમાડતું. ટૂંકમાં આ જે વાતથી એક નાનકડા બાળ માણસ ઉપર જે રીતે એક વાત સરસ રીતે બેસી ગઈ, અને એ છે કે ઈશ્વર કહો કે અલ્લાહ કહો કે ઈસુ કહો, પ્રાર્થના કરવાના દરેકના રસ્તાઓ અલગ અલગ છે, દરેકની પદ્ધતિ પ્રાર્થનાની અલગ છે, પણ છે તો પ્રાર્થના જ. તો પછી એ પ્રાર્થના સાંભળનારો કેવી રીતે અલગ હોઈ શકે? તો આવી રીતે એ જલાલુદ્દીનના સંપર્કમાં આવવાથી એમની સાથે ધીરે 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 એમના વિચારોમાં બદલાવ આવતો ગયો, અને એક બહુ મહત્વનો વિચાર અહીંયા તમે જોયો કે એના મનમાં કે ઈશ્વર, અલ્લાહ કે કોઈ પણ એક જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની ચર્ચા હજી પણ આપણે આગળ કરવાની છે, પણ આ ભાગમાં માત્ર આટલી જ. થેન્ક યુ વેરી મચ.